જો તમે પણ ઘરે એક જ સરખા વઘારેલા ભાત બટેટા ભાત કે ફ્રાઈડ રાઇસ જ બનાવતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો ઉપયોગ કરીને બનતા અલગ જ ટાઈપ અને ટેસ્ટના રાઇસ તો ચાલો શરૂ કરીએ રેસિપી સારી લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ જેટલા રેગ્યુલર કાચા ચોખા લીધેલા છે જે મેં અત્યારે જીરાસર લીધેલા છે જેને બેથી ત્રણ વાર પાણીમાં વોશ કરી અને પલાળી રાખીશું પલાળતી વખતે તેમાં એક ચમચી જેટલું મીઠું અને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી ભાત એકદમ છૂટા છૂટા થશે અને મીઠું ઉમેરવાથી એકદમ સોલ્ટેડ થશે એટલે કે એકલા ખાશો તો પણ સુપર ટેસ્ટી લાગશે તો ચલો હવે આપણે ભાતને થવા દઈએ અને ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરી લઈએ હવે આપણે અહીંયા જે એક કાચી કેરી લીધેલી છે તેને સારી રીતના મેં વોશ કરેલી તો હવે ઉપરનો ભાગ કાઢી અને છાલ ઉતારી લેશું અને સારી રીતના છાલ ઉતરી જાય ત્યારબાદ તેને ખમણી લેવાની છે આ રાઈસનો ટેસ્ટ એટલો ફાઇન આવશે કારણ કે આપણે તેમાં કાચી કેરીની ખટાશનો ઉપયોગ કરીશું હવે છાલ ઉતરી જાય ત્યારબાદ તેને એક જ સરખી રીતે ખમણ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે અહીંયા કાચી કેરીનું ખમણ એકદમ તૈયાર છે તો ત્યાં સુધીમાં આપણે ભાતમાં ચમચો ફેરવી અને ચેક કરી લેશું કે આપણા ભાત સરસ રીતના થઈ ગયા છે કે નહીં તો હવે અહીંયા આપણા ભાત ઓલમોસ્ટ બની ગયા છે ભાતને આપણે ઓસાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ગળેલા બિલકુલ ન હોવા જોઈએ હવે ભાત ઓસાવી લીધા બાદ હું અહીંયા સાતથી આઠ જેટલા બરફના ઉમેરી દઈશ જેથી કરીને તે એકદમ દાણો છૂટો છૂટો રાખશે જ્યારે તમે નૂડલ્સ બનાવતા હોય ત્યારે પણ આ ટ્રી કપનાવજો તેનાથી એકદમ નૂડલ્સ એકબીજાથી છૂટા છૂટા જ રહેશે હવે હું અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દઈશ પેન સારી રીતના ગરમ થાય ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આઠથી નવ નંગ જેટલા લીલા લીમડાના પાન એક મરચું ઝીણું સમારેલું અથવા તો આવી રીતના ઊભી જીરો ઉમેરી શકાય ત્યારબાદ એક ચમચી જેટલો રાઈ અને જીરું ઉમેરી દઈશું બંને મેં અહીંયા અડધી અડધી ચમચી લીધેલા છે ત્યારબાદ એક ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું જે કાચી લીધેલી છે અહીંયા બાફેને લેવાની બિલકુલ જરૂર નથી આનો ટેસ્ટ રાઇસમાં ખૂબ જ સરસ આવશે હવે આ બધી વસ્તુને સારી રીતના તેલમાં સોતે થવા દેવાની છે અહીંયા અડધી ચમચીથી પણ ઓછું એટલે કે ફક્ત વઘાર જેટલું જ હું મીઠું ઉમેરીશ અને સારી રીતના આવી ફરીથી મિક્સ કરી દઈશ ત્યારબાદ અડધી ચમચી કરતાં પણ થોડી ઓછી એવી હળદર ઉમેરીશું જેથી કરીને આ રાઈસનો કલર ખૂબ જ સરસ આવશે તમે જોઈ શકો છો એમ હળદર ઉમેર્યા બાદ આપણે ફરીથી તેને મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે એકદમ સરસ એવા કાચી કેરીવાળા રાઈસનો વઘાર તૈયાર છે તો આપણે તેમાં રાઈસ ઉમેરી દઈશું અને હવે આપણે ખમણીને તૈયાર કરેલી જે કાચી કેરી છે તે બે ચમચી જેટલી ઉમેરી દઈશું તો છે ને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ એવા આ રાઇસ તમે આ રાઈસને રો મેંગો રાઇસ પણ કહી શકો છો જે નોર્મલી લેમન રાઈસની ખટાશ હોય જે લુક હોય ટેસ્ટ હોય બધું આમાં ફીલ થશે અને હા સ્પેશિયલી સમર માટે દહીંના બાઉલ સાથે તો આ રાઇસ ખૂબ જ સરસ લાગે છે તો હવે જ્યારે રાત્રે કંઈ જ બનાવવાનું ના સૂજે ત્યારે એકવાર મારી રીતે આ રાઈસ બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રાઇસ બની જાય ત્યારબાદ હું ઉપરથી તેમાં તળેલા શિંગદાણા ઉમેરીશ તેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે સાથે તમે કોથમીરથી ગાર્નિશ પણ કરી શકો છો આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે અને જો આવી હોય તો બીજાને શેર જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય પહેલીવાર વિઝિટ કરતા હોય તો ફટાફટથી તેને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે થેન્ક યુ સો મચ ગાયઝ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે